गुड मॉर्निंग क्लास, धोरण छ विषय गणित स्वाध्याय 2.2 दाखला नंबर 3। आना अगाउ आपणे दाखला नंबर 1 अने दाखला नंबर 2 जोया। हवे दाखला नंबर 3 किंमत शोधो। तमे नीचे जे दाखलो देखाय छे तमने तेनी किंमत शोधवानी छे। योग्य गुणधर्म કે જેનો ઉપયોગ થતો હોય તેનો ઉપયોગ કરી અને આપણે તેની કિંમત શોધીશું। દાખલો શું છે? 297 × 70 + 297 × 3। તમે આ ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે 297 કેટલી વખત આવે છે? બે વખત, એક સરવાળા પહેલાં અને એક સરવાળા પછી। તો બંનેમાં શું છે? તે સામાન્ય। આ બંને ગુણાકારમાં તે શું છે? सामान्य। तो आपणे तेने सामान्य बारे लई लईए तो दाखलो अगर गणी शकाय। करिए, आ कंईक आवुं छे। जुओ, 297 × 70 + 297 × 3। हवे तमने जोशो तो तमने ध्यान पड़शे के बे काउंसमां वच्चे वत्ताकार छे अने बंने काउंसमां सामान्य शुं छे? 297। तो हूँ शू सामान्य लऊं? 297 सामान्य लऊं। तो गुण्या शू बचे? 17। अहीं शू बच्या? 17। आ वत्ता नो वत्ता अने अहीं शू बच्यू? 3। 297 में सामान्य लीधा एटले बच्यू 17 + 3 बराबर 297 × 17 × 17 = 30 એટલે કે 20। 297 × 20 કરવાનું એટલે જવાબ આવશે 5940। 297 × 2 એટલે 594 અને 0 નું 0 એટલે જવાબ આવશે 5940। હવે દાખલા નંબર 2 જોઈએ। 81265 × 169 = 81265 × 69। સૌ પ્રથમ શું કરશું? આપણે કાઉન્સ બનાવી 81265 × 169 = 81265 × 69। હવે આ બંને કાઉન્સમાં તમને સામાન્ય શું દેખાય છે? 81265। તો શું કરીએ? આપણે એને સામાન્ય લઈએ। 81265 × શું બચ્યું? અહીંયા બચ્યું 169 −ઓછા અને 69। આપણે શું લીધું છે? કારણ 81265 ને સામાન્ય લેતા, આવું કારણ લખવાનું। આ ઊંધા 3 ટપકા, એનો મતલબ થાય કારણ। દેખાશે તમને આવું? અને કહેશું કારણ 81265 × 169 માંથી કેટલા બાદ થાય? 69। તો કેટલા બચ્યા મિત્રો? 100। 81265 × 100 એટલે તમને ખબર છે 81265 × 1 કરીએ એટલે એ જ જવાબ આવે 81265। આ બે શૂન્ય પાછળ લગાવી નાખવાના એટલે જવાબ આવ્યો 81,26,500। દાખલા નંબર 4। યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો। આપણે જે ગુણધર્મ શીખી ગયા અગાઉ એ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને ગુણાકાર કરવાનો છે। પહેલો દાખલો જોઈએ, 783 × 103। હવે તમને જ્યાં 103 દેખાય છે ત્યાં હું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરું તો દાખલો સરળતાથી કરી શકાય। ચાલો આપણે શીખીએ। 783 × 103 પર હું વિભાજનનો ગુણધર્મ લગાડું એટલે શું થાય? 100 + 3। કયો ગુણધર્મ લગાવ્યો? વિભાજનનો ગુણધર્મ। હવે 783 100 ને પણ ગુણશે અને 783 3 ને પણ ગુણશે। કાઉન્સની બારે જે ગુણાકારમાં હોય તે પહેલી સંખ્યાને ગુણે, જે હોય તે નિશાની આવે
અને પાછી તે જ સંખ્યા કાઉન્સની બીજી સંખ્યાને પણ ગુણશે, એટલે કે 783 ગુણ્યા 100 વત્તા, જે હોય તે નિશાની વત્તા છે એટલે વત્તા 783 ગુણ્યા 3, 783 ગુણ્યા 100 એટલે 73,800 વત્તા 783 ગુણ્યા 3, ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 2,214. 73,800 વત્તા 2,214 સરવાળો કરશો એટલે જવાબ આવશે 76,014. આમાં મેં કયા ગુણધર્મનો યુઝ કર્યો છે? વિભાજનનો. સંખ્યા આપી, તે મેં ધ્યાનથી જોઈ અને જોયું કે 103 પર જો હું વિભાજનનો ગુણધર્મ લગાવીશ તો 100 વત્તા 3 હું કરી શકીશ. તો કાઉન્સની બારેની સંખ્યા હતી તે કાઉન્સની પહેલી સંખ્યા વડે ગુણી, જે નિશાની હતી તે મૂકી ને બીજી સંખ્યા વડે ગુણી, ગુણાકાર કર્યો, જવાબ આવ્યો તે લખ્યો, નિશાની હતી વત્તાની તો વત્તાકાર જ રાખ્યો, પાછો ગુણાકાર કર્યો, જે બે સંખ્યા આવી એનો સરવાળો કર્યો તો જે જવાબ આવ્યો તે. તો આ તમારો આ ગુણાકારનો જવાબ થયો. ડાયરેક્ટ કરો તો તમને 3 પદના ગુણાકાર કરવા પડે, જ્યારે તમે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરો તો સરળતાથી સાદુરૂપ આપીને માત્ર સરવાળાથી તમને જવાબ મળી જશે. હોમવર્કમાં તમારે આ એક દાખલો ટ્રાય કરવાનો છે, 854 ગુણ્યા 102. દાખલા નંબર 6. કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લિટર દૂધ આપે છે અને સાંજે 68 લિટર દૂધ આપે છે. જો દૂધની કિંમત ₹45 પ્રતિ લિટર હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે? કોઈ એક દૂધવાળો છે, સવારે 32 લિટર દૂધ આપે છે, સાંજે 68 લિટર દૂધ આપે છે, દૂધનો ભાવ છે ₹45, તો દૂધવાળાની રોજની આવક કેટલી થતી હોય તે આપણે કહેવાની છે. સૌ પ્રથમ જે માહિતી આપી છે તે માહિતી આપણે લખીએ. સૌ પ્રથમ શું આપેલું છે? સવારમાં આપેલું દૂધ, સવારે કેટલું દૂધ? 32 લિટર. હવે સાંજે આપેલું દૂધ, સાંજે કેટલું દૂધ આપતા હતા તે? 68 લિટર. સવારે આપેલું દૂધ 32 લિટર, સાંજે આપેલું દૂધ 68 લિટર. તો હોટલમાં સવારે અને સાંજે એમ મળીને કુલ કેટલું દૂધ હતું? હોટલમાં સવારે અને સાંજે દૂધ બરાબર કેટલું થાય? સવારે 32 ને સાંજે 68, બરાબર ટોટલ કેટલું થાય? 8 ને 2 10, વધી ચડી 1, 6 ને 3 9 ને 1 10. 32 વત્તા 68 એટલે 8 ને 2 10 નું 0, વધી પડી 1, 6 ને 1 7, 7 ને 3 10. કેટલા લિટર થયું? 100 લિટર. સવારનું વત્તા સાંજનું એટલે ટોટલ થયું 100 લિટર દૂધ. હવે 1 લિટરની કિંમત કેટલી હતી? 45. માટે દૂધવાળાને મળતી કુલ રકમ બરાબર જે કુલ આપ્યું હોય દૂધ અને જે લિટરનો ભાવ હોય તે બંનેનો ગુણાકાર કરો તો તમને શું મળી જાય? તેને મળતી રકમ. શેનો ગુણાકાર? કુલ આપેલ દૂધ ગુણ્યા કુલ આપેલું દૂધ 100 લિટર ગુણ્યા પ્રતિ લિટરનો ભાવ એટલે કે 45. 100 ગુણ્યા 45 એટલે કે 4500 રૂપિયા. એટલે દૂધવાળાને મળતી કુલ રકમ કેટલી થશે? 4500 રૂપિયા. માટે આપણે જવાબ શું આપવાનો છે? તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે?
કેટલી આવક થઈ મિત્રો? 4500 રૂપિયા. તો દૂધવાળાને રોજ ₹4500ની આવક થાય. 425 × 136 = 425 × 6 + 30 = 100 આ સંખ્યાને સાદરૂપ આપીને આવી રીતે લખી શકાય. કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? ગુણાકાર ઉપર સરવાળાનો. ગુણાકારમાં જે હતું તે નિમ્નેમ રાખ્યું અને 136ના વિભાજનમાં સરવાળાનું વિભાજન કર્યું. આ ઓપ્શનમાંથી આપણે જોવાનું છે કે શું કર્યું. ગુણાકારના ક્રમનો ગુણધર્મ અહીંયા કોઈ પણ જગ્યાએ તમને દેખાય છે કે જે ગુણાકારમાં હતું તેને ભાગ પાડ્યા, એમાં ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો ના. સરવાળાના ક્રમનો ગુણધર્મ, સરવાળો તો તમને ક્યાં દેખાતો જ નથી તો એના ગુણધર્મનો ઉપયોગ કર્યો નથી. ગુણાકારનું સરવાળા પર વિભાજન, ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો હા, પહેલામાં શું જવાબ આવશે? સી. પહેલામાં શું થશે? 2 × 49 × 50 = 2 × 50 × 49. સરળતા માટે પહેલાં 50 લીધા અને પછી 49, કારણ કે 50 તો 100 કરી શકાય અને 100 × 49 કરી તો સરળતાથી જવાબ મળી જાય. જ્યારે 2 × 49 કરી તો આપણે વાર લાગે. તો શું કર્યું આપણે? ક્રમ બદલી નાખ્યો 50 અને 49નો. એવી 50 અને 49 એનામાં છે ગુણાકારમાં. આપણે શું કર્યું? ગુણાકારના ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો. તો શું આવશે બીજામાં? એ. બીજામાં શું આવ્યું? એ. હવે ત્રીજો જોઈએ. 80 + 2005 + 20. હવે 80 + 20 એટલે 100 થાય, તમને બધાને ખબર છે. અને 100 કોઈ સંખ્યા ઉમેરવા હોય તો સરળતા થાય. તો બરાબર શું કર્યું? 80 + 20 + 2005. સરવાળામાં શું કર્યો? ક્રમને બદલી નાખ્યો, જેમ આમાં ગુણાકારમાં બદલ્યો હતો. તો શું આવશે? સરવાળાના ક્રમનો ગુણધર્મ. ત્રીજામાં શું આવશે? બી.